धातु युग में आवीए छीए तो पहली वक्त तांबानी शोध ए मानव इतिहास में के मानव सभ्यता इतिहास में बहु मोटो संशोधन कार्य बहु मोटो माइलस्टोन हतो कारण के जे पत्थर थी खेड़ाता खेतरो हता के लाकड़ाना हल थी खेड़ाता खेतरो हता एने स्थाने धातुनो उपयोग थवाथी उत्पादन वध्यु सरप्लस इकोनॉमी थई अने एने कारणे आखी बजार व्यवस्था उभी थई अने एक सभ्यतानो બીજી સભ્યતા સાથે આંતર સંબંધ વધ્યો ઉત્પાદન ક્ષમતા વધી ઉત્પાદન ક્ષમતા વધી અને એ જે ગ્રામીણ સંસ્કૃતિ હતી એમાંથી એક મહાન શહેરી સભ્યતા પણ ઉભી થઈ નગર સભ્યતા તો એને એને આપણે કોપર એજ આપણે કહીએ છીએ એટલે પાષાણ યુગ પછી કોપર એજ આવે છે અને કોપર બ્રોન્ઝ એજ આવે છે કે એના કરતા પણ વધારે મહત્વનું ઈસવીસન પૂર્વે 5000 અર્બનાઇઝેશનની આ શરૂઆત છે કોપર બ્રોન્ઝ જે છે એ અર્બનાઇઝેશનની શરૂઆત છે અને અર્બન સિવિલાઇઝેશન જેને આપણે કહીએ છીએ સિવિલાઇઝેશનનો અર્થ જ એ થાય છે કે સિવિટાસ એટલે શહેરો હોવું જોઈએ શહેરો હોવું જોઈએ એ મૂળ સિવિટાસ ઉપરથી એટલે સંસ્કૃતિમાંથી સભ્યતા રાઈટ એ જે એની પાછળ આ સંશોધન આખા સંકળાયેલા છે માનવ સભ્યતા સાથે આપણે આમાંથી એક જે તમે વાત કરી રહ્યા છો એને એને જ મને લાગે છે કે આપણે થોડાક ફોર્મેટમાં મૂકીએ વિદ્યાર્થીઓને એ પણ માહિતી મળી રહે જી કે ભાઈ આ જે આખું સંશોધનનું કામ ચાલતું રહ્યું મને લાગે છે કે ઘણું અભાનપણે પણ ચાલ્યું કે આ સંશોધન છે કે આ એને વ્યવસ્થિત રૂપ આપવાનું કદાચ સિવિલાઇઝેશન સાથે જોડાયું શહેર સાથે જોડાયું અને હવે જે રીતે આપણે એને એકેડેમિક ફોર્મેટમાં મૂકવા જઈ રહ્યા છીએ એટલે એનું શાસ્ત્ર રચવા જઈ રહ્યા છીએ એનું શાસ્ત્ર રચવા જઈએ છીએ એટલે પહેલા રચના છે પછી શાસ્ત્ર છે આપણે ફર્સ્ટ પાવરપોઈન્ટ સ્લાઇડ જોઈએ જી રિસર્ચ એ આપ સૌ જાણો છો મિત્રો તેમ બે શબ્દનો બનેલો છે રિસર્ચ ટુ સર્ચ અગેન ઓર ટુ સર્ચ આઉટ સમથિંગ ધેટ ઇઝ હિડન something that is buried something that still remains undiscovered એટલે એક discovery ની sense research માં અભિપ્રેત છે આપ chart જોઈ રહ્યા છો research સાથે સંકળાયેલ જે ખ્યાલ છે તેને અહીંયા પ્રસ્તુત કરેલા છે study એટલે કે અભ્યાસ અભ્યાસની બહુ મોટી ભૂમિકા છે સંશોધનમાં prop એટલે કોઈ વસ્તુને જાણવી પૃચ્છા કરવી વિશ્લેષિત પણ કરવી યસ પૃચ્છા કરીને જાણવાનો પ્રયત્ન કરો સ્ક્રુટિની સ્ક્રુટિની એટલે એની સમીક્ષાત્મક નોંધ લેવી કોઈ પણ વસ્તુની નોટ એટ ધી ફેસ વેલ્યુ બટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી ડીપર ઇનહેરન્ટ મીનિંગ્સ એન્ડ ક્રોસ ચેક ધેમ પછી જે ડેટા આવે તેનું એનાલિસિસ કરવું પૃથ્થકરણ કરવું એનું મનોમંથન કરવું પછી છે એક્સપ્લોરેશન આની અંદર કારણ કે શોધ શબ્દ જે છે એ એક્સપ્લોરેશન જે છે નેવિગેશન છે એક્સપ્લોરેશન છે ગઢવી સાહેબે હમણાં વાત કરી એ માનવ વિકાસ સાથે સંકળાયેલી બાબતો છે બીજી સ્લાઇડ આપણે જોઈએ બિંદુબેન આપ આને એક્સપ્લેન કરશો આ એટલે રિસર્ચના આખો જે પ્રોસેસની વાત આમાં છે એટલે પહેલા તો રિસર્ચ એટલે ઘણી વખત એવું પણ લાગે કે જે ઓલરેડી શોધાઈ ગયું છે કરેક્ટ એને ફરી બીજી રીતે પણ જોવું ભારતની આખી જે દર્શન પરંપરા છે એમાં તો અનેકાંતવાદનો સ્વીકાર છે એટલે કે કોઈ પણ પદાર્થ છે એને અનેક દ્રષ્ટિકોણથી જોઈ શકાય અને દરેક સમયે સમયે જોઈ શકાય આજે જે રીતે આપણે જોઈએ છીએ શક્ય છે કે 100 વર્ષ પછી એ જ વસ્તુને આપણે જુદી રીતે પણ જોઈ શકીએ પરિપ્રેક્ષ્ય બદલાય દ્રષ્ટિકોણ બદલાય એની સાથે સાથે એનું મૂલ્યાંકન પણ બદલાય ચોક્કસ એટલે રિસર્ચમાં જે અજ્ઞાત છે એના દ્વારા આપણે જ્ઞાત તરફ જઈએ કરેક્ટ અલ્પજ્ઞાત છે જે કહ્યું જનકભાઈએ કે થોડુંક ઢાંકેલું છે પેલા બીજના ચંદ્ર જેવું છે એટલે એ ચંદ્રલેખામાંથી પૂર્ણ ચંદ્ર તરફ જવાની આખી રિસર્ચની પ્રક્રિયા છે એટલે આ જે સ્લાઇડ છે વિદ્યાર્થી મિત્રો તેમાં રિસર્ચ સાથે સંકળાયેલી ચાર બાબતોને આલેખવામાં આવી છે એ પહેલા તો રિસર્ચ કરવા માટે કોન્સેપ્ટ જોઈએ એટલે જે વિભાવના છે વિચાર છે એનું અનુસંધાન ઊભું કરવું પડે ત્યારબાદ ડેટા કલેક્શનની પ્રોસેસ છે કે જેના પર રિસર્ચ આપણે કરવા માગીએ છીએ સંશોધન કરવા માગીએ છીએ તેના માટે પર્યાપ્ત માહિતીનો સંગ્રહ અને સંચય કરવો પડે ત્યારબાદનો તબક્કો છે એનાલિસિસ કે જે પ્રસ્થાપિત કરવા માગીએ છીએ સંશોધનના અંતે તે પ્રસ્થાપન સુધી જવા માટે
જે માહિતી સંચય થયું તેનું એનાલિસિસ એટલે પૃથ્થકરણ કરવું પડે, જેની ઘણી બધી પદ્ધતિઓ ઉપલબ્ધ છે, એના ટૂલ્સ છે, ટૂલ્સ ફોર રિસર્ચ મેથોડોલોજી, અને એ વિદ્યાશાખા જેમ બદલાય તેમ એના ટૂલ્સ, એના પરિમાણો અને એની વિભાવનાઓ, તેમજ પૃથ્થકરણ કરવાની પદ્ધતિ, એમાં પણ ઘણા બધા ફેરફાર હોય છે. આપ સ્લાઇડમાં જુઓ છો તેમ એનાલિસિસ એટલે કે પૃથ્થકરણના અંતે કોઈ નિષ્કર્ષ પર પહોંચવાનું હોય છે, કારણ કે રિસર્ચ એ કોન્ક્રિટાઇઝ કરે છે જે એબસ્ટ્રેક્ટ છે તે વસ્તુને, એટલે એના મૂળ સુધી પહોંચવું હોય, તારણ સુધી પહોંચવું હોય, નિષ્કર્ષ સુધી, તો ફાઇન્ડિંગ સુધી આપણે જવું પડે, ત્યારે એ જે સંશોધન છે એ સંપન્ન થયું ગણાય. એના પછીની જે સ્લાઇડ છે, સંશોધન એટલે શું, તેના વિશે હું ડૉક્ટર બિંદુબેન ભટ્ટને વિનંતી કરું કે આપણને સમજાવે. સ્લાઇડ પ્લીઝ. આપણે થોડી વાર પહેલા જ આ વાત કરી કે શોધ એટલે આવિષ્કાર, ડિસ્કવરી કહીએ, પણ સંશોધન છે એની પૂર્વ શરત એ છે કે પહેલા કશુંક છે સામે અને પછી એને નવું, નવી પરિભાષામાં મૂકવાનું છે, નવા સ્વરૂપમાં જોવાનું છે, નવી દ્રષ્ટિથી જોવાનું છે. એટલે અજ્ઞાતથી જ્ઞાત તરફ જવું એક પરિભાષા સંશોધનની આપણને આ મળે છે, અને એ મને લાગે છે એ વિજ્ઞાન સાથે બહુ જતી આ પરિભાષા છે. રાઈટ. અને આપણી જે માનવ વિદ્યાઓ છે એમાં અલ્પજ્ઞાતથી વિશેષ જ્ઞાત તરફ જવાની પ્રક્રિયા આપણને બધું જોવા મળે છે. વેરી ટ્રુ. અને ઘણીવાર જે જ્ઞાત છે એને નવી દ્રષ્ટિથી જોવાની પણ વાત છે. આ જનકભાઈ બેઠા છે, માનવ વિદ્યાના આપણા પ્રતિનિધિ એવા આપણા તજજ્ઞ, તો મને કહેવાનું મન થાય જનકભાઈ કે મહાભારતનો ગ્રંથ છે આપણી પાસે, જી ચોક્કસ, એને આપણે કેટલી રીતે જોઈ શકીએ? એને ધર્મગ્રંથ તરીકે પણ જોઈ શકાય, એના વિશે રિસર્ચ કરવું હોય તો ધર્મગ્રંથ તરીકે પણ થઈ શકે, મેનેજમેન્ટની રીતે પણ અભ્યાસ થાય છે. હા, અત્યારે ગીતાનો એ રીતે થઈ રહ્યો છે, અભ્યાસ થઈ રહ્યો છે. પછી એને તમે પોલિટિકલ હિસ્ટરી, રાજકીય ઇતિહાસ, એ સમયનું અર્થકારણ, એટલું જ નહીં પણ કાર્લ માર્ક્સ તો 19મી સદીમાં થયા, અને હવે મહાભારતનું ઇન્ટરપ્રિટેશન માર્ક્સિસ્ટ વ્યૂથી પણ થવા લાગ્યું છે. ઇવન આખા પ્રાચીન ભારતનું દલિત સબાલ્ટર્ન સ્ટડી ની વાત ચાલે છે, એ રીતે પણ આપણે એને જોઈ શકીએ. એટલે કે એક જ વસ્તુ છે, એક જ રચના છે, કે એક ગ્રંથ છે, અથવા કોઈ એક શિલ્પ છે, કોઈ એક મૂર્તિ છે, એને પણ આપણે અનેક રીતે જોઈ શકીએ છીએ. એટલે રિસર્ચ એ બહુ આમ એવું કહી શકાય કે એને વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટમાં બાંધવું આજના સમયમાં, તો કારણ કે અત્યારે આપણે ઇતિહાસની વિભાવના પણ બદલવામાં જઈ રહ્યા છીએ અને નવા ઇતિહાસ રચાઈ રહ્યા છે. આપણે વિદ્યાર્થી કાળમાં મને યાદ છે કે અમે 1857 નો બળવો એવું ભણતા હતા, કારણ કે એ અંગ્રેજોનો ઇતિહાસ હતો. આજે આપણે બધા જાણીએ છીએ કે મહાસંગ્રામની ઘટના છે, એ સ્વતંત્રતાની પહેલી ક્રાંતિનો જે તણખો એમાં આપણને જોવા મળે છે. એટલે આ આનો અર્થ એ છે કે જેમ જેમ માનવ સભ્યતાનો વિકાસ થઈ રહ્યો છે, નવા નવા શાસ્ત્ર, નવી નવી વિચારધારા આવી રહી છે, એમ એમ રિસર્ચ વધુ ને વધુ આપણા માટે જરૂરી અનિવાર્ય બનતું જઈ રહ્યું છે એવું મને લાગે છે. ચોક્કસ. રાઈટ. ગઢવી સાહેબ જી, આપ આ વિશે થોડી વધારે વાત કરો. હા, ખાસ કરીને ઇતિહાસના સંદર્ભમાં અને સમાજ વિદ્યાઓના સંદર્ભમાં છેલ્લા 200 વર્ષમાં સંશોધનમાં ખાસા મોટા પરિવર્તનો આપણે જોયા છે. જેને આપણે બુદ્ધિ પ્રબુદ્ધ યુગ કહીએ છીએ, 18મી સદી. 18મી સદી પછી આ પ્રવૃત્તિ ઘણી બધી વધતી ચાલી છે. ફ્રાન્સમાં સમાજવાદીઓએ સંશોધન કાર્ય કર્યું અને આખા સમાજનું નવું પરિમાણ આપણી સમક્ષ આપ્યું. ત્યાર પછી 19મી સદીમાં ખાસ કરીને કાર્લ માર્ક્સ, એન્જેલો હિગલ અને આ બધાએ જે સંશોધનની નવી પરિભાષાઓ આપણને આપી, ડાયલેક્ટિકલ મટીરિયલિઝમ હોય કે થીસિસ એન્ટીથીસિસ કે સિન્થેસિસની આખી વાત હોય, અને એની પાછળ એક વિચાર થિયોરી એમણે આપી, અને 20મી સદીમાં જે કંઈ સંશોધનો આપણે સમાજ વિદ્યાઓમાં જોઈએ છીએ એની પાછળ આ 19મી સદીની વિચારસરણી, 18મી સદીના પ્રબુદ્ધ યુગની વિચારસરણી આપણને ખાસ ચોક્કસ દેખાય છે. ઘણીવાર એવું થયું કે 19મી સદીમાં આપણે કોલોનિઝમ પણ ખૂબ જોયું, અને સામ્રાજ્યવાદ કે સંસ્થાનવાદની અંદર રહેલા રાજ્યો એ જે રીતે લડત
સ્વતંત્રતાની લડત ઉભી કરી તો એની પાછળ પણ અનેક વિચારસરણીઓ જવાબદાર હતી અને પછી એનું પણ એક સાહિત્ય લખાયું. તો બે વસ્તુ આપણને સમાજ વિદ્યાઓમાં જોવા મળે છે, એક તો કોલોનિયલ હિસ્ટ્રી છે, કોલોનિયલ સોસાયટી છે, કોલોનિયલ પોલિટી છે, અને 20મી સદીમાં જ્યારે આ બધા રાષ્ટ્રો જદ્દોજહદ જગાવે છે સ્વતંત્રતાની અને એના પછી જે આખું રિસર્ચના માધ્યમો ઊભા થાય છે એની અંદર એની સામે પડવાની વૃત્તિ અને સ્વતંત્રતા મેળવવાની વૃત્તિ 1945 સેકન્ડ વર્લ્ડ વોર પછી બહુ મહત્વપૂર્ણ ઘટનાક્રમ એ થાય છે કે આ બધા રાજ્યો સ્વતંત્ર થાય છે અને ત્રીજા વિશ્વની એક આખી રચના થાય છે ત્યારે રિસર્ચની પરિભાષા પાછી બદલાય છે. એ હવે પોતે પોતાની રીતે પોતાનો ઇતિહાસ જે એમના કોલોનિયલ લોકોએ જે લખ્યો હતો એને બદલી અને નવો ઇતિહાસ, એટલે આપણે ત્યાં એવું થયું છે રીડિફાઇનિંગ હિસ્ટ્રી ઇન ધ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, સોશિયોલોજીમાં પણ એવું થયું છે, સાહિત્યમાં પણ એવું થયું છે. તો ખાસ કરીને 19મી સદીનો આપણો ભારતીય સમાજ અને ઇતિહાસનો જો વાત કરીએ તો અંગ્રેજોએ જે લખ્યું તે એંગ્લિકન, ત્યાર પછી ભારતીયોએ જે લખ્યું એ રાષ્ટ્રવાદી એપ્રોચથી લખાયું. પણ 1870 અને 1980ના દશકમાં ખાસ કરીને આપણે પ્યોર સાયન્સ અને પ્યોર મેથોડોલોજીથી ઇતિહાસ અને સમાજશાસ્ત્રનું સંશોધન અને એની પદ્ધતિઓ આપણે વિકસાવી છે. અત્યારે તો મેડમ ખાસ કરીને સબલ્ટન એપ્રોચ, નારીવાદી, આ બે વસ્તુઓ ખૂબ અને ડાયસ્પોરા અને એના કરતાં પણ વધારે એક મહત્વપૂર્ણ બાબત છે મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો અભિગમ. ચાર બાબતો ઉપર સાયકો એનાલિટિકલ એપ્રોચ પર રિસર્ચ બહુ મોટા પ્રમાણમાં અત્યારે થઈ રહ્યું છે. એવું સાહેબ કહી શકાય ચોક્કસ કે આંતરવિદ્યા શાખાકીય, એટલે ઇન્ટરડિસિપ્લિનારિટી અને મલ્ટીડિસિપ્લિનારિટી, આ આપણા બઝવર્ડ છે એકેડેમિક વર્લ્ડના ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડની અંદર. નરેશભાઈ એના ઉપર જ કામ કરી રહ્યા છે. નરેશભાઈ આપ આના વિશે શું કહેવા માંગો છો? આગળની સ્લાઇડ પણ બતાવજો ને, એટલે સાથે સાથે આપણે સ્લાઇડ પ્લીઝ એનો એનાલિસિસ પણ કરતા જઈએ. નેક્સ્ટ પ્લીઝ. હજી પણ આગળ લઈશું. આપણે જે વાત કરી એના અનુસંધાન જ આગળ વધીએ કે ભાઈ હવે આપણે સંશોધન એટલે શું, એ તો મને લાગે છે કે વિદ્યાર્થીઓના મગજમાં એ થોડું થોડું સ્પષ્ટ થવા લાગ્યું હશે. અને અમારો ઉદ્દેશ પણ એ છે કે આના શાસ્ત્ર વિશે વધારે શાસ્ત્રીય વાત ન કરતા સંશોધન શું છે એની મૂળભૂત માહિતી આપને મળે, સમજણ વિકસે. ખાસ કરીને આપ ગ્રેજ્યુએશન કક્ષાએ જે અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ જેમને આજ સુધી સીધું સંશોધન કામ કરવાનું નથી આવ્યું, એ વિદ્યાર્થીઓને અભિમુખ જ્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમને એ વાત કહેવી છે કે આ બહુ જ નાની ભૂમિકાએ સંશોધન એટલે શું એ જો સમજવું હોય તો એક વાત સમજી લઈએ કે એક પ્યોર સાયન્સ જે અહીંયા તમે સ્લાઇડ પર જોઈ શકશો, ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન, ગણિત અને હવે તો ઘણી બધી શાખાઓ એમાં પેટા શાખાઓ વિજ્ઞાન ઘણી બધી છે જ, પણ આ એક ઉદાહરણ તરીકે આપને દર્શાવી રહ્યા છીએ. તો આ બધા જે શાસ્ત્રો છે એમાં અને પછી જે માનવ વિદ્યાઓ છે આ બે માં ભેદ શું છે એ ખાસ આપણે સમજવા જેવો છે. આમાં ભેદ એ છે કે તમે ભૌતિક શાસ્ત્ર હોય તો કોઈ પણ ભૌતિક પદાર્થ એ સંશોધકના સીધા કંટ્રોલમાં હોય છે, એટલે લેબોરેટરીમાં અથવા તો જે સ્થળે જે પદાર્થ એ સ્થળે જઈ અને સંશોધન, હા, મેટર પર્ટેનિંગ ટુ મેટર, દાખલા તરીકે એ લોખંડના ટુકડા ઉપર કામ કરે છે તો એ પ્રયોગશાળામાં લાવી શકે અથવા સ્થળ પર જઈને પણ એ કરી શકે છે. આ એના મૂળભૂત એનો મોટો ફાયદો પણ છે, એ છે કે જે પણ પદાર્થ ઉપર સંશોધન ચાલે છે એ સંપૂર્ણ રીતે નિયંત્રિત છે, એટલે એના જે નિષ્કર્ષ મળે છે શુદ્ધ વિજ્ઞાનમાં જે નિષ્કર્ષ, દાખલા તરીકે ગણિતમાં કોઈ સૂત્ર શોધી કાઢે કોઈ સૂત્ર તો એ સૂત્ર અચળ રહે છે. એ H2O એટલે પાણી, એ ભારતમાં પાણી થાય, ચંદ્ર ઉપર જો એ તત્વો ભેગા કરો તો એ પાણી જ થાય. આવું જેને કહેવાય કે અફર થઈ શકે, સાર્વત્રિક કહી શકાય એવા સંશોધનના નિચોડ ઉપર આપણે આવી શકીએ છીએ. તો એનાથી માનવ વિદ્યાઓ તદ્દન અલગ પડે છે. એનું કારણ બહુ રસપ્રદ છે. એક તો સંશોધક પોતે માણસ છે, એને જેનું સંશોધન કરવાનું છે એ પણ માનવ ચિત્ત જ છે અથવા તો માનવ ચિત્તમાંથી જન્મેલી પ્રોડક્ટ છે, નોટ મેટર બટ માઇન્ડ. હા, માઇન્ડ છે. હવે માઇન્ડની બહુ અદભુત એવી રમણાઓ છે, એ ક્યારે હાથમાં ના આવે અથવા તો તમે
દાખલા તરીકે એક આપણે ઉદાહરણ રૂપે લઈએ કે કોઈક ચોક્કસ વિસ્તારના ખેડૂતોની સમસ્યાઓ, માનો કે એવો લીધો વિષય, તો એ સમસ્યાઓની એક ક્વેશ્ચનર તૈયાર કરીને કોઈ સમાજશાસ્ત્રી જાય છે ત્યારે પેલાને સ્ટેટસ, એ પૂછનાર સાથેનો એનો વ્યવહાર, આવી ઝીણી ઝીણી બાબતો, અથવા તો એ કઈ પરિસ્થિતિમાં છે એ જ સમયે જવાબ આપી રહ્યો છે, એને બહુ જ ઉત્પાદન આવ્યું છે, ત્યારની અવસ્થા જુદી હોય, દુષ્કાળ વખતે જાવ તો એ જ માણસ જુદા જવાબ આપે છે. એક જ માણસ પ્રભાવિત થાય, હા, સવારે બપોરે સાંજે કઈ વ્યક્તિ એની સામે આવે છે, એ મિત્ર છે કે નથી મિત્ર, હાવ અપરિચિત છે, એના આ દેશનો છે કે વિદેશનો વ્યક્તિ છે, આ બધી જ બાબતો એના ચિત્ત ઉપર અસર કરે, એના જવાબ ઉપર અસર કરે, અને પરિણામ એની અસર છેક રિઝલ્ટ સુધી પડે. યુ આર ડીલિંગ વિથ આઈડિયાસ, યસ, એટલે ચેન્જ અકોર્ડિંગ ટુ સર્કમસ્ટન્સીસ. હા, એટલે આમાં શું છે કે માનવ ચિત્ત જ્યાં પણ સંશોધ્ય પદાર્થ હોય ત્યારે હંમેશા સમસ્યા રિઝલ્ટની રહે છે કે એક સરખા મળવાની સંભાવના ઓછી થઈ જાય છે, એ બદલાતી સ્થિતિમાં બદલાયા કરે છે. તો માનવ વિદ્યાઓનું જે સંશોધન છે એ આ અર્થમાં જોવા જાઓ તો પ્રમાણમાં, આમ તો આખું સંશોધનની પ્રક્રિયા જ એ માટે છે કે જે અમૂર્ત છે, જે હાથ વગું નથી અથવા તો જે દેખાતું નથી, એને તાર્કિક કરી અને મૂકી આપ, ચિંધી આપ, એક ચોક્કસ, હા, એ રીતે હોવા જોઈએ રિઝલ્ટ. આમ એક આદર્શ અવસ્થા તો એવી છે, પણ માનવ વિદ્યાઓની સમસ્યા આ છે. જેમ હિસ્ટ્રીમાં, હિસ્ટ્રીમાં તમે જ્યારે કામ લો છો, માનો કે અવશેષો ઉપર લો છો, કોઈ રશ્મિઓ ઉપર લો છો, ત્યારે જે પ્રમાણમાં સચોટ રિઝલ્ટ મેળવી શકાય છે એટલું કોઈ કૃતિના આધારે જ્યારે મેળવવા જાઓ છો, હસ્તપ્રતના સંશોધનથી મેળવવા જાઓ છો, ત્યારે એટલું પરફેક્ટ નહીં મળે. એનું કારણ એ છે કે એમાં એક બીજું ચિત્ત પણ એપ્લાય થયેલું છે, જે ભલે સદીઓ પહેલા થયું હોય પણ ત્યાં માણસ બેઠો છે. તો માણસ ચિત્તની આ એક વિલક્ષણતા પણ છે કે હાથ આવે પણ છે અને હાથ નથી પણ આવતો, એટલે એમાં વારંવાર સંશોધનની શક્યતા છે. એટલે એમાં એ પણ પડી, અને એમાં જે ડાયમેન્શન બદલવાની વાત બિંદુબેને કરેલી શરૂઆતમાં જ કે ભાઈ એક જ પદાર્થને જુદા જુદા